હાય પાયલ. હેલો. ફરીથી એકવાર તમારું સ્વાગત છે મારા કિચનમાં. હવે તમારી ડેઝર્ટની રેસિપી સિલેક્ટ થઈ છે, સો શું બનાવવાના છે ડેઝર્ટમાં? ડેઝર્ટમાં હું બહુ સરસ એકદમ સમર ટેમ્પટેશન એવી એક રેસિપી લઈને આવી છું. બહુ મજા આવશે સમરમાં, એકદમ ચીલ્ડ ચીલ્ડ ખાવાની. નામ સાંભળીને જ ટેમ્પટેશન થવા જ માંડ્યું છે. હા હા. નમસ્કાર, હું છું આનંદ કોટક. શરૂ કરીએ. સો સ્વીટ ટેમ્પટેશન માટે પહેલા શું કરીએ છે? સૌથી પહેલા તો આપણે એક કુકી બનાવીશું. ઓકે, શરૂ કરીએ. અને એકદમ હેલ્ધી વર્ઝનમાં બનશે આ. ઓકે. તો આપણે બનાવીએ છીએ બાજરા અને લોટની કુકી. ઓકે. એના માટે મેં બાજરીનો લોટ લીધો છે, થોડો મેદો આમાં હું નાખું છું, અને સાથે આપણે બેકિંગ કરવાનું છે. તો બેકિંગ પાવડર, ઓકે, પાવડર સુગર લઈએ છીએ. તો અત્યારે તો આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી દઉં. હવે આપણે બટર લીધું છે મેં. હવે વેનિલા એસેન્સ નાખું છું, 2-3 ડ્રોપ જેટલા છે. હવે આમ કુકીનો લોટ તો આમ બંધાઈ જાય છે, પણ તમે થોડું દૂધ ઉમેરીને બાંધી દેવાનું. જો આ કુકીનો લોટ રેડી છે. હવે શું કરવાનું? હવે એને આપણે કુકી બનાવીશું, એટલે થોડું એને રોલ કરવું પડશે. ઓકે. સો કુકી બેક થઈ ગઈ, રેડી છે. આગળની પ્રોસેસ કરીએ. હા. હવે આપણું નેક્સ્ટ કમ્પોનન્ટ છે આપણે જેલી બનાવવાની છે. ઓકે. એમાં મેં આ વખતે અત્યારે આ 1 કપ જેટલો ગાજર બીટનો જ્યુસ છે. હવે આ ઓલરેડી આમાં સુગર, નેચરલ સુગર તો હોય જ છે, પણ છતાં બી જો આપણે નાખવી હોય તો થોડી આપણે રેગ્યુલર સુગર નાખી દઈએ. હવે આ મેં અગર લીધું છે. હવે એમાં થોડું લીંબુનો રસ નાખીશું, 1 આખા લીંબુનો રસ છે. હવે આપણે એને મોલ્ડ કરી દઈશું. હવે જેવી રીતે આપણે રેડ જેલી બનાવી એવી રીતે બ્લુ જેલી બનાવીશું, અને એની ડિસ્ક બનાવીશું. તો એના માટે આપણે થોડું પાણી લઈશું, અને આમાં આપણે આ જે બ્લુ પી ફ્લાવર છે એને એમાં નાખીશું, અને આ જેવું ઉકળશે એમાં એનો કલર આખો પકડાઈ જશે અને આખો બ્લુ કલરનો થઈ જશે. સાથે એમાં આપણે ટી મસાલા નાખી દો, 1/2 ટીસ્પૂન જેટલી સુગર નાખી દો. હવે એમાં ફરીવાર અગરનું મિક્સ સ્પાઇસીસ છે એમાં, આપણે મરી એટલે બ્લેક પેપર છે, ક્લવ છે, અને ગ્રીન કાર્ડમમ છે. હવે આ હર્બ્સ છે આપણા, જે તુલસી અને ફુદીના. વિપ ક્રીમ 1/4 કપ.
તો હવે આપણે શું કરીશું કે આ જે મૂઝ બનાવ્યું એને આપણે એને સેટ કરવાનું છે. થોડું હાફ જેટલું થાય એટલે હવે જે આપણે જેલી બનાવી હતી જો આ છે, મસ્ત રીતે જામી ગયું છે. હવે એને આ જે શેપમાં છે એ રીતે જ મૂકવાનું, આવી રીતે. હજી હવે આપણી આ બ્લ્યુ જેલી છે એની આપણે એક ડિસ્ક બનાવીશું અને એને આપણે આની ઉપર મૂકી દઈશું. ઓકે, હવે જે આપણું આ મિશ્રણ વધ્યું હતું એ હવે એને કવર કરી દઈશું. તો હવે આપણું આ સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે આપણે પ્લેટિંગ કરી દઈએ. તો આપણી જે આ કૂકી છે એને આપણે પહેલાં અહીંયા મૂકી દઈશું અને એની ઉપર મૂકી દઈશું. ઓકે,